આયોજક એવા શ્રી જીતુભાઈ પ્રેમજીભાઈ બોરડ અને શ્રી હર્ષદભાઈ પ્રેમજીભાઈ બોરડ દ્વારા આપવામાં આવેલી છે, જેનું સંપૂર્ણ સંચાલન ઘનશ્યામદાસ સ્વામી ચીખલીવાળા દ્વારા કરવામાં આવ્યું હતું, જેની માહિતી બોરડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી કલ્પેશ બોરડ દ્વારા આપવામાં આવી હતી. એનએન ન્યૂઝ વડોદરા. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન મળતી રહે. જય સ્વામિનારાયણ. શ્રી હરિ સર્વોદય ટ્રસ્ટ દ્વારા આયોજિત એમના સંસ્થાપક પ્રેરણામૂર્તિ એવા પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી, એમના શુભ સંકલ્પથી, સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી અને એમના ગુરુદેવ પરમ પૂજ્ય સદગુરુ કોઠારી સ્વામી હરિકૃષ્ણદાસજી સ્વામીની આજ્ઞાથી પૂજ્ય સ્વામીના માધ્યમથી સંકલ્પ કર્યો છે. પૂજ્ય સ્વામી જે દિવ્યાંગો છે, જે સંકલ્પ ભારત સરકારનો છે, એ સંકલ્પને અને સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પને પૂર્ણ કરવા માટે અમારે શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી ભગીરથ પ્રયાસ કરી અને દિવ્યાંગોને આજ કથાના માધ્યમથી એક સમાજને આદર્શ ઉદાહરણ આપવા માટે એ દિવ્યાંગોનું આચાર્ય મહારાષ્ટ્રની પાસે આશીર્વાદ પણ અપાવ્યા, સાથે સાથે એ દિવ્યાંગોને સુંદર મજાના ફળ ફ્રૂટ આપ્યા, ચપ્પલ વિતરણ કર્યું અને રાશનની કીટ આપી અને એ દિવ્યાંગોને રાજી કરવા માટે પૂજ્ય સ્વામી આવો ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે. સાથે સાથે પૂજ્ય સ્વામી આવા એક પ્રકલ્પો નહીં, અનેક પ્રકલ્પોના કાર્ય કરી રહ્યા છે. વિધવા માતાઓના આજીવિકા માટે કોઈની પાસે લાચારી ન કરવી પડે એટલે પૂજ્ય સ્વામી વિધવા માતાઓનું રજીસ્ટ્રેશન કરી અને એમને આધાર માટે સિલાઈ મશીનોનું વિતરણ કરી રહ્યા છે. સાથે સાથે જે લોકો પાસે બુદ્ધિનું કૌશલ્ય છે પણ એને ભણવા માટે જેની પાસે પૂરતી ફીસ નથી, આવા જરૂરિયાતમંદ બાળકોને, ચાહે એ દીકરી હોય કે ચાહે દીકરો હોય, પણ એને રહેવા જમવાની વ્યવસ્થા સાથે બધી જ ફીસો પૂર્ણ કરી અને બાળક ભણે, ગણે, આગળ વધે અને સમાજની અંદર પોતાનું ગૌરવ પ્રાપ્ત કરે એવા પૂજ્ય સ્વામીના આવા એક નહીં અનેક સેવાકીય પ્રકલ્પો છે. એ પ્રકલ્પોની અંદર પૂજ્ય સ્વામી સાથે દેશ વિદેશમાં જોડાયેલા ભક્તો એ સેવાની અંદર સહયોગ આપી રહ્યા છે. વિશેષ ભક્તોના માધ્યમથી આવા સહયોગી કાર્યની અંદર સેવા મળતી રહે એવી સર્વોદય એ ટ્રસ્ટ દ્વારા હું આપ સૌ ભક્તોને હાર્દિક અપીલ કરું છું. અસ્તુ, વંદે માતરમ. નાનકડા આમંત્રણને માન આપીને જ્યારે એટલા દિવ્યાંગ ભાઈઓ અહીંયા પધાર્યા છે અને અમને જે સેવા કરવાની આ તક મળી છે, અમારું શ્રીહરિ સર્વોદય ટ્રસ્ટ આવી અનેક સેવાઓ કરી રહ્યું છે અને કરતું રહે એવા તમે બધા જ સમાજના અગ્રણીઓ ભાઈઓ બહેનો બધા જ રૂડા આશીર્વાદ આપજો. અસ્તુ, જય સ્વામિનારાયણ.